નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ છે એ ડીપીસીની વેકેન્સી ખાલી પડી છે તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જે મધ્યાહન ભોજન યોજનામાં વેકેન્સી કઈ કઈ બહાર પડી છે કેટલી જગ્યાઓ બહાર પડી છે લાયકાત શું રહેશે પગાર ધોરણ શું રહેશે અને તમારે અરજી કેવી રીતે કરવાની છે તથા આ વેકેન્સી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપણી ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વધુ માહિતી માટે મારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી શકો છો જ્યાં તમને ડેઇલીની જોબ રિલેટેડ માહિતી મળી જશે આ ઉપરાંત આવી જ રીતે ડેઇલીની જોબ અપડેટ મેળવવા માટે જોબ રિલેટેડ વિડીયો મેળવવા માટે મારો વિડીયો જો તમને ગમતો હોય તો મારા વિડીયોને લાઇક કરજો મારા વિડીયોને શેર અવશ્ય કરજો અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ બોટાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરાર આધારિત અલગ અલગ વેકેન્સી ખાલી પડી છે જિલ્લા કક્ષાએ જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર ની એક જગ્યા ખાલી પડી છે આ પોસ્ટ માટે આપણે પગાર ધોરણની વાત કરીએ તો દસ હજાર ફિક્સ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે આ વેકેન્સી છે એ અગિયાર માસના કરાર આધારિત છે તેથી જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો તમારે તમારા લાયકાતના પ્રમાણપત્રો બાયોડેટા અનુભવના સર્ટિફિકેટો અને તમારી અરજી મંગાવવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત અનુભવ અને વયમર્યાદાની વાત કરીએ તમે માન્ય યુનિવર્સિટીમાંથી સાથેની સ્નાતકની પદવી છે તમે ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત સરકાર શ્રીની નિયમમાંથી તમે ત્રિપલસી ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તે અંગેનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ જો તમે એમસીએ ની ડિગ્રી ધરાવતા હશો તો તમને પેલી પસંદગી આપવામાં આવશે આ ઉપરાંત હવે આપણે અનુભવની વાત કરીએ તો તમને ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ આ ઉપરાંત જો તમને ડીટીપી ઓપરેટરનો અનુભવ હશે તો પણ તમને પહેલી પસંદગી આપવામાં આવશે જો તમે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા હશો તો તમને પહેલી પસંદગી આપવામાં આવશે મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા છે એ આપવામાં આવશે જો તમે પહેલા મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા હો ને હવે પછી પણ એપ્લાય કરવા ઈચ્છતા હોય તો તમને પહેલી પસંદગી આપવામાં આવશે મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે તમારી ઉંમર છે વર્ષથી વધારે હોવી જોઈએ તો જ તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો અરજી ફોર્મ છે એ નિમણૂંક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ માહિતી તમને છે કલેક્ટર મધ્યાહન ભોજન યોજનાની કલેક કચેરી કલેક્ટર કચેરી પ્રથમ માં જે બોટાદમાં આવેલી છે સિવિંગ જિલ્લા સેવા સદન ખસરોડ ખાતે ત્યાંથી તમને છે એ અરજી ફોર્મ મળી જશે ઓલરેડી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અરજી ફોર્મ આપેલું છે તો તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો અને અરજી ફોર્મ ભરી શકો છો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર બાવીસથી દિવસ દસ સુધીમાં અરજી છે રૂબરૂમાં સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી છે તમારે અરજી મોકલવાની રહેશે અરજી જ્યારે તમે ફિલઅપ કરો ત્યારે તેની સાથે તમારે છે તમારા સંપૂર્ણ બાયોડેટા એટલે કે લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર મહેનતાણા વગેરે છે એ તેની ડિટેલ્સ છે તમારી સાથે જોઈન્ટ કરવાની રહેશે આ ઉપરાંત તમે એપ્લાય કરો એ પહેલાં લાયકાત વયમર્યાદા અનુભવ મહેનતાણા વિશે તમારે છે એ પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવી ઓલરેડી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકા ધરાવતા હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો આ ઉપરાંત પસંદગી યાદી માટે નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજના બોટાદની કચેરીના નોટિસ બોર્ડ ઉપર છે એ મૂકવામાં આવશે મેરિટ જ્યારે બનશે ત્યારે તે છે નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે આ ઉપરાંતમાં મેરિટમાં જો તમે આવશો તો તમને ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે છે તમને લેખિત કે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે જે તમારે અવશ્ય નોંધ લેવાની રહેશે થેન્ક યુ